ગાંધીધામ પાલિકાનો વહીવટ ખાડે ગયો છે. ભાજપ શાસિત પાલિકાની હાલત કફોડી બની છે. ગાંધીધામ પાલિકા પર 38 કરોડનું લેણું છે. વહીવટ ચલાવવા માટે રાજ્ય સરકાર પાસેથી લોન માંગી છે. રાજ્ય સરકાર પાસે 30 કરોડની લોનની માંગણી કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં ગાંધીધામ પાલિકાનો વહીવટ જાણે ખાડે ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે. ભાજપ શાસિત પાલિકાની હાલત ત્યારે કફોડી થઈ છે. ગાંધીધામ પાલિકા પર 38 કરોડનું લેણું બાકી છે. ત્યારે વહીવટ ચલાવવા માટે ગાંધીધામ પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે 30 કરોડની લોનની માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાને અસર થવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો જણાવી રહ્યા છે. અલ્પેશજી પ્રમાણે ગાંધીધામ પાલિકાની હાલત અત્યારે કફોડી લાગી રહી છે. રાજ્ય સરકાર પાસે લોન માંગવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શું માહિતી? જી, વાત કરવામાં આવે તો કચ્છની ગાંધીધામ નગરપાલિકાનો વહીવટ છે તે ખાડે ગયો છે. છેલ્લા ઘણા સમયથી પાલિકાની અણાવડતના કારણે પાલિકા પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે. હાલમાં નગરપાલિકા ઉપર 38 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને આવી પરિસ્થિતિમાં અત્યારે નગરપાલિકા ચલાવવી ખૂબ જ મુશ્કેલ બની છે. ત્યારે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને 30 કરોડ રૂપિયાની લોન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ સહાય કે લોન નહીં આપવામાં આવે તો નગરપાલિકાનો વહીવટ ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે. જી, ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે.